ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલસોર ગુજરાતી ધોરણ ત્રણ જેની અંદર આપણે કાલે પ્રશ્નોત્તરીની ચર્ચા કરી હતી હવે આજે આપણે જે આડત્રીસ નંબરના પાના ઉપર ગીત આપેલું છે તેની આગળથી ચર્ચા કરીશું જેની અંદર આપણે આ ગીત છે તેના કવિનું નામ છે સુરેશ દલાલ જેનો આજે આપણે અભ્યાસ કરીશું અમે વન પાન થઈ અમે મરકી રહ્યા અમે દરિયા માં વાણ થઈ મળી રહ્યા અમે ઉડતા પતંગિયાને જાલી રહ્યા અમે દરિયો થયા ભને પંપાળી રહ્યાય અમે તારલા નાર માળી થયા અમે વાદળ થઈ ધોધ માર વરસી રહ્યા અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યાય રજાઓના તંબુ તંબુને ડેરા કર્યા અમે શંખલા ને છીપલા ભેગા કર્યા અમી પહાડ ને ટેકરીઓ ઘૂમી રહ્યા આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા અમે વનવન ના પાન થઈ ફરકી રહ્યા આ ગીતની અંદર બાળકો છે એ એમ કહે છે કે અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા એટલે કે અમે પાંદડા બની અને વનની અંદર એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ઝૂલવાની એટલે કે ઠેકડા મારવાની અમને બહુ મજા આવે છે એટલે અમે વણવનના પાન થઈ અને ફરકી રહ્યા એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર બેસવાની અમને મજા પડે છે એટલે અમે પાન થઈ અને ફરકી રહ્યા છીએ અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા હવે અમને બાળકો એમ કહે છે કે અમે પંખીના ગીત થઈ જઈએ ગાન એટલે ગીત અને અમે સરસ મજાના ગીત ગાઈ અને અમે મરકી રહીએ અમે દરિયામાં વાણ થઈ મહાલી રહ્યા હવે અમારે દરિયાની અંદર વહાણમાં બેસીને અમારે દરિયો છે એને આખો મહાલવાનો છે મહાલવાનો છે એટલે જો ચિત્રમાં દેખાય છે ને કે દરિયાને મહાલે છે બાળકો છે એ હોડીમાં બેસી અને દરિયાને મહાલે છે એટલે કે અમે દરિયાના વાણ થઈ ગયા અને અમે આખા દરિયાને મહાલી રહ્યા છીએ અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા હવે બાળકો એમ કે છે કે પતંગિયું ઉડતું હતું એને અમે ઝાલી રહ્યા છીએ અમને બહુ મજા આવે છે પતંગિયાને પકડવાની એટલે અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા હવે અમે શું બની જઈએ દરિયો થઈ જઈએ અને આભને અમે જોયા કરીએ એટલે અમે મોજાની છાલકથી હવે અમે શું થઈશું તારલા ઉગાડનાર તારા જે ઉગાડે છે એ અમારે માડી થવું છે અમે વાદળથી ધોધમાર વરસી રહ્યા હવે શું થવું છે બાળકોને વાદળ બનવું છે વાદળ થઈ અને એને ધોધમાર વરસવું છે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા હવે અમારે મસ્તી અમારે તોફાન મસ્તી કરવી છે બાળકો એમ કે છે કે અમે કાયમ ધીંગા મસ્તી અને તોફાન મસ્તી માટે તૈયાર જ હોઈએ છીએ અમે તરસી રહ્યા છીએ તમે બધા ધીંગા મસ્તી ને તોફાન મસ્તી કરો જ છો ને એટલે બાળકો એમ કે છે કે અમે ધીંગા મસ્તી અને તોફાન માટે હંમેશા તૈયાર જોઈએ છીએ રાહ જોતા હોઈએ છીએ અમે રજાઓના તંબુને ડેરા કર્યા એટલે જ્યારે રજા પડે એની અમે રાહ જોઈએ એટલે રજાઓના તંબુ એટલે કે અમે રજાઓમાં આવા બધું કામ કરીએ છીએ અમે વનમાં જઈએ પંખીના ગીત ગાઈએ દરિયાના વહાણ બની અને માહલી માલવી રહીએ પતંગિયાને ઝાલવા જઈએ એવી રીતે અમે આ બધી રજાઓમાં તંબુ છે એને અમે ડેરા કર્યા અમે શં શંખલા અને છીપલાઓ ભેગા કર્યા એમ કે છે કે અમે શંખલા અને છીપલાઓને ભેગા કર્યા અને અમે પહાડ ટેકરીઓ ઘૂમી રહ્યા અમે એક પહાડ ઉપરથી બીજા પહાડ ઉપર અને એક ટેકરી ઉપરથી બીજા ટેકરી ઉપર અમે ઘૂમી રહ્યા છીએ આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા હવે આ ફૂલો છે એ પણ અમારી જેમ ઝૂમી રહ્યા છે ત્યાર પછીનું આપણે આગળ જોઈએ તો વાતચીતમાં તો આપણે જોઈએ છીએ કે બાળકો છે એ વનવનના પાન થાય છે ત્યાર પછી પંખીના ગાન થાય છે ત્યાર પછી દરિયામાં વહાણ થાય છે પછી દરિયો થાય છે તારલા ઉગારનાર માળી અને વાદળ થાય છે આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે તો આમાંથી અમને પંખીના ગાન થવાનું સૌથી વધારે ગમે આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે આમાંથી મને વાદળ થઈ અને ધોધમાર વરસવાનું સૌથી વધુ ગમે ત્યાર પછી છે વાંચો શોધો વિચારો અને લખો

અમે ખિસ્સામાં શંખ અને છીપ ભેગા કર્યા કોને કર્યા તા તો તરસી ઘૂમી તો ઝૂલી પાન તો ગાન પંપાળી તો માળી પાછળ પાછળના શબ્દ છે એ બધા સરખા આવશે જો લી તો લી સી તો સી મી તો મી મી તો લી ન તો ન પા તો ગા પાડી તો માટી હાલો ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો એમાં પેલું છે અમે ધૂળ બનીને ઉડી રહ્યા એમાં પેલી ખાલી જગ્યા સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા તો શું આવશે ચોટી સૌની આંખમાં જઈને ચોટી રહ્યા અમે કાંટા થઈને ચોટી પડ્યા સૌના કપડામાં ખાલ જગ્યા પડ્યા તો શું થશે કાકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા સૌના હાથમાં રમી રહ્યા ત્યાર પછી છે સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામે સાચાની નિશાની કરો એમાં પહેલું છે અમે પાન થઈ ફરકી રહ્યા તો એમાં પહેલું આવશે અમને ઝાડ પર બેસવાની મજા આવે બીજું છે અમે અમે થઈ રહ્યા તો વાહણમાં બેસીને દરિયો મહાલવા ગયા ત્રીજું છે અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા તો એની સામે આવશે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા એટલે તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ અમે દરિયો થઈ આભને રહ્યા એટલે અમે મોજાની છાલકથી આભને ગલી પછી કરીએ છીએ ત્યાર પછી છે આપેલા શબ્દો ફટાફટ બોલો જે શબ્દ તમારે વાંચવાના છે અને તમે બોલજો ત્યાર પછી છે કે સાંભળો વાંચો શોધો વિચારો અને લખો શિક્ષક નીચેના બંને આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અમાંથી જોઈ અને મોટેથી બોલો ચાલો હવે બે ફકરા છે તે હું વાંચું છું અનિરુદ્ધને જીવજંતુ જંતુ ગૌબ ગમે છે તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે તે કહે મને તે કરડી જાય તો અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના હોય એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો તને તે બધા ગમી જશે હવે બ બ છે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે ભદ્રેશ કહે ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના હોય જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે તો આ બેમાં શું ફેર છે અનિરુ આમાં તેના એટલે કે કોના અનિરુદ્ધના દોસ્તને એટલે અહીંયા ગ્રીન અક્ષરે જે શબ્દ લખેલા છે એ બે ફકરામાં અલગ જોવા મળે છે આ ગ્રીન શબ્દ છે તે બધા આ અ નંબરના ફકરામાં આપેલા નથી એને બેમાં તફાવત છે તો આપણને આ બે લખાણ હોય તો આ બંને લખાણમાંથી કયું લખાણ સારું લાગે તો કે છે કે અ શું કામ તો કે આ બહુ લાંબુ લખાણ છે અને બહુ મોટ મોટા મોટા વાક્ય છે અને એનાથી તે કહેવામાં આવેલું છે એની જગ્યાએ આ શોર્ટકટ અને સરસ લખાણ છે અ તો આપણને અ લખાણ ગમશે હવે નીચે છે પાછળ વાક્ય આપેલા છે બંને વાક્યોમાં શું ફેર છે એ આપણે કહેવાનું છે તો અ નંબરનું છે અનિશભાઈ અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે તો આમાં અનીશભાઈ ગ્રીન અક્ષરે આપેલું છે એ અને અહીંયા તેમના આ બે જ શબ્દ છે તે અલગ અલગ છે એટલો બે વાક્યમાં ફેર છે રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી રેશમાએ તેની આંગળી ઊંચી કરી એટલે રેશમાની આ ગ્રીન અક્ષરવાળા શબ્દ અને તેની આ બે શબ્દ છે એ બેમાં અલગ અલગ ફેર છે ભદ્રા ભદ્રાના મિત્રને મળી ભદ્રા તેના મિત્રને મળી ભદ્રાના અને તેના આ બે તે તેનામાં ફેર છે તે 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 ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા ચકલીના અને તેના આ બે શબ્દ છે 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 એ અ અને બ ફેર અલગ અલગ બધા બધા બાળકોના દફતર ઉચક્યા બધા બાળકોએ પોતાના દફ્તર ઉચક્યા તો બધા બાળકોના અને પોતાના આ બે શબ્દ છે એ બે શબ્દમાં ફેર છે હવે જોડકા જોડો અનિરુદ્ધના આપણે આગળ ફકરો છે ને એના આધારે આપણે આ જોડકા જોડવાના છે જે આગળ આપણે પેજ નંબર એકતાલીસ ઉપર ફકરો આપેલો છે તેના આધારે આપણે આ જોડકા જોડવાના છે અનિરુદ્ધના તો શું આવશે તેના ને તો તેને ડબ્બીમાં તો તેમાં જીવજંતુઓને તો તેમને જીવ તો તેમાં નો ત્યાર પછી છે બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો અહીં એક વાક્ય આપેલું છે જેમાં બિનજરૂરી શબ્દ છે તેની ઉપર આપણે ચેકો મારવાનો અને પછી આખું વાક્ય આપણે ફરીથી લખશું બાળકો તમે કીડી જોઈ છે તો કીડીને એના ઉપર ચેકો મારવાનો તેને કેટલા પગ હોય છે તમને ખબર છે તો બાળકોને ખબર છે એવું આપણે ન કહીએ આપણે શું કહીએ તમને ખબર છે

મારા ચટકાનો ચાખ્યો છે મકોડા ના ચેકી નાખવાનું મકોડા ને ચેકી નાખવાનું અને આપણે આખું વાક્ય અહીં લખવાનું ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે બાળકો દેટકાને તો તમે જોયો હશે કહો કેટલા પગ હોય છે તેને ચાલો એમાં બાળકો એ ઉપર ચેકો મારવાનો આપણે એમ ન લખીએ કે બાળકો દેટકાને તો બાળકો એ જોયો હશે આપણે શું કહીએ તમે જોયો હશે એટલે બાળકો એ શબ્દ ઉપર ચેકો મારવાનો દેડકાને શબ્દ ઉપર ચેકો મારવાનો દેડકાની ઉપર ચેકો મારવાનો દેડકો ઉપર ચેકો મારવાનો અને દેડકાનું ઉપર ચેકો મારવાનો પછી તો આપણે જેવી રીતના ડેડકો બોલે એમ કે હું જ બોલતું હોય મારા માટે એવી રીતના આપણે આ વાક્ય લખવાનું બાળકો છે એની જગ્યાએ આપણે એમ ડેડકો છે એની જગ્યાએ એમ લખવાનું મને જેમ ડેડકો બોલે એવી રીતના આપણે લખવાનું બાળકો મને તો તમે જોયો હશે કહો મારે કહો કેટલા પગ હોય હોય છે મારે મારી જીભ જોઈ હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે કે નહીં જો અહીંયા વાક્યમાં કેટલો ફેર થયો દેટકાની જગ્યાએ મને કેમ કે દેડકો બોલે ને એવી રીતના આપણે વાક્ય લખવાનું દેડકો એમ કહે છે કે તમે મને જોયો છે કહો કેટલા પગ હોય મારે મને તો મારી જીભ જોય હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે કે નહીં ચાલો ત્યાર પછી ઈયળો બોલી અમને ઓળખો છો અમે તો બધે જ હોઈએ અનાજમાં વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં તમને ભાવે એ અમને ભાવે તો આપણે ઉપર મારશું ઇયળો ઉપર મારશું માણસોને ઉપર ચીક્કો મારશું અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ અને ઈયળોને પછી આપણે આખું વાક્ય લખશું ઈયળો બોલી અમને ઓળખો છો અમે તો બધે જોઈએ તમને ભાવે એ બધું અમને ભાવે ચાલો ત્યાર પછી છે કે આપેલા શબ્દ ઉપરના ચાર ફોકરામાં કયા શબ્દ બદલે વપરાયો છે તે લખો તો તેને એટલે કીડીને અને દેડકાને હવે તમે એટલે બાળકોને મને એટલે શું તો મકોડાને તેની એટલે ડેડકાની તે એટલે દેડકો અમે એટલે ઈયળો તમને એટલે બાળકોને અને માણસોને મારા એટલે મકોડાના તેનું એટલે દેડકાનું અમને એટલે એટલે તેને અને દેડકાને જે જે આગળ ચાર વાક્ય આપવામાં આવેલા છે એના આધારે આપણે આ નીચેના શબ્દ શેના માટે વપરાયેલા છે આ આપણે લખેલું છે હવે આપણે આગળનું પછીના વિડીયામાં જોશું